नेक्स्ट अवे विद्यार्थियों, दाखला नंबर 19। दाखला नंबर 19 कुछ प्रश्न छे। एक ट्रस्ट कोई पेढ़ी छे, ट्रस्ट पासे रुपया 30,000 नो भंडोल छे, बैलेंस छे। एक ट्रस्ट पासे रुपया 30,000 नो भंडोल छे, ट्रस्ट ने आ भंडोल बे जुदा जुदा प्रकारना बॉन्ड में रोकवू छे। बॉन्ड एटले जेनी में पैसा रोको अने एनी उपर व्याज मळे। तो ट्रस्टे बे जुदा जुदा प्रकारना बॉन्ड में आ पैसा रोकवू छे। बे बॉन्ड छे, प्रथम बॉन्ड प्रति वर्षे 5% व्याज आपे छे। फर्स्ट बॉन्ड एवो छे कि जेमां दर वर्षे 5% व्याज मळे। બીજો બોન્ડ એવો છે કે જેમાં દર વર્ષે 7% વ્યાજ મળે। જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 1800 અને બી કરીને લખ્યું છે રૂપિયા 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000ના બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિક ગુણાકારનો ઉપયોગથી નક્કી કરો। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આપણે અહીંયા ખાસ કહેવાનું કે આપણી પાસે બે પ્રશ્નો છે। જો ટ્રસ્ટને 1800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો એને મૂડીના કઈ રીતે ભાગ કરવો જોઈએ? 30,000 રૂપિયાની મૂડી છે, બે બોન્ડ છે, ફર્સ્ટ બોન્ડ સેકન્ડ બોન્ડ એમ લઈ લઈએ આપણે, તો 30,000 રૂપિયાના ફર્સ્ટ બોન્ડમાં કેટલા રોકવા જોઈએ અને સેકન્ડ બોન્ડમાં કેટલા રોકવા જોઈએ કે જેથી ટ્રસ્ટને વર્ષે 1800 રૂપિયા વ્યાજ મળે? બીજો પ્રશ્ન એવો છે કે 30,000 રૂપિયાના જ કઈ રીતે ભાગ કરવા જોઈએ કે જેથી વર્ષે એને 2000 રૂપિયા વ્યાજ મળે? એટલે અહીંયા બે પ્રશ્નો છે, એક પ્રશ્ન નથી। વર્ષે વ્યાજ 1800 મળે તો 2000 તો ના જ મળે, 2000 મળે તો 1800 નહીં મળે। એટલે બે પ્રશ્ન છે કે 30,000ના કેવી રીતે ભાગ કરવા જોઈએ કે જેથી ટ્રસ્ટને વર્ષે 1800 રૂપિયા વ્યાજ મળે। બીજો પ્રશ્ન એવો છે કે ટ્રસ્ટને વર્ષે 2000 રૂપિયા વ્યાજ મળે। તો આપણે એવું ધારી લઈએ, ધારો કે બે ભાગ પાડી દઈએ। પહેલો વિકલ્પ 1800 રૂપિયા વ્યાજ મેળવવા માટે વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા મેળવવા માટે, તો વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા મેળવવા માટે આપણે એવું ધારી લઈએ, ધારો કે પ્રથમ બોન્ડમાં, એટલે ફર્સ્ટ, બરાબર, ધારો કે ફર્સ્ટ બોન્ડમાં એક્સ રૂપિયા રોકવા જોઈએ, એનો મિનિંગ એવો થયો કે સેકન્ડ બોન્ડમાં, ધેરફોર સેકન્ડમાં ધારવું નહીં પડે, સેકન્ડ બોન્ડમાં 30,000 રૂપિયા કુલ ભંડોળ છે, એમાંથી ફર્સ્ટ બોન્ડમાં 1 રૂપિયા રોકવામાં આવે તો સેકન્ડ બોન્ડમાં 30,000 ઓછા 1 રૂપિયાનું રોકાણ થશે। એટલે આ પ્રમાણે બે ભાગ પડ્યા, ફર્સ્ટ બોન્ડમાં 1 રૂપિયા અને સેકન્ડ બોન્ડમાં 30,000 ઓછા 1 રૂપિયા રોકાય। હવે એમને વ્યાજ કઈ રીતે મળશે? તો ફર્સ્ટ બોન્ડમાં 5% વ્યાજ છે, એટલે 100 રૂપિયાના રોકાણ પર 5 રૂપિયા વ્યાજ મળશે, તો 1 રૂપિયાના રોકાણ ઉપર 5% વ્યાજ મળશે। સેકન્ડ બોન્ડમાં 7% વ્યાજ મળે છે, બીજા બોન્ડમાં પ્રતિ વર્ષ 7% વ્યાજ મળે છે, 100 રૂપિયાના રોકાણે 7 રૂપિયા વ્યાજ મળશે, તો 30,000 - 1 રૂપિયાના રોકાણે 30,000 - 1 ના 7% વ્યાજ મળે। એટલે આપણે વ્યાજ ગણવું હોય તો શું કરવું પડે? એક વર્ષનું વ્યાજ, ટ્રસ્ટને વર્ષે મળતું વ્યાજ ગણવું હોય તો 5% અને 30,000 ઓછા 7% એ પ્રમાણે આપણે ગણવું પડે। એટલે 7% એટલે 7/7 વ્યાજ થયું, 30,000 ઓછા 7% એટલે 30,000 ઓછા 7/7 એટલે આને 5/100 વડે ગુણવાનું છે અને 7/100 વડે ગુણવાનું છે અને એમ ગુણવાથી આપણને વ્યાજ મળે અને બંને વ્યાજનો આપણે સરવાળો કરશું એટલે આપણને વર્ષનો આખો વ્યાજ મળી જાય। તો એનો મિનિંગ એવો થયો કે આપણે વાર્ષિક વ્યાજ ગણવું હોય,
વર્ષનો વ્યાજ, ટ્રસ્ટને મળતો વાર્ષિક વ્યાજ, ટ્રસ્ટને મળતો વાર્ષિક વ્યાજ બરાબર, એ વ્યાજની ગણતરી આપણે કરવી હોય તો એક્સ ને 5/100 વડે ગુણવાનું છે, 30,000 ઓછા એક્સ ને 7/100 વડે ગુણવાનું છે, અને પછી એનો સરવાળો કરવો છે. આપણે આમ લખી દઈએ, એક મેટ્રિક્સ લઈએ, એક્સ 30,000 ઓછા એક્સ, અને બીજો મેટ્રિક્સ લઈએ 5/100 7/100. હવે આ બે સમીકરણો આપણે ગુણાકાર કરીએ એટલે એક્સ 5/100 વડે ગુણાશે, અને 30,000 ઓછા એક્સ 7/100 વડે ગુણાશે, અને એનો સરવાળો થશે એટલે આપણને વાર્ષિક વ્યાજ મળી જશે. એટલે આપણે આમ કહી શકીએ, ટ્રસ્ટને મળતો વાર્ષિક વ્યાજ બરાબર 1/2 મેટ્રિક્સ ઓફ એક્સ 30,000 માઇનસ એક્સ ઇન્ટુ મેટ્રિક્સ ઓફ 5/100 7/100. હવે ટ્રસ્ટને મળતો વાર્ષિક વ્યાજ કેટલું જોઈએ છે? ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ કેટલું જોઈએ છે? 1800 રૂપિયા. એટલે એક બાજુ લખી દે આપણે 1800, અને મેટ્રિક્સમાં લખો કે ના લખો ચાલશે, બરાબર આ બે શ્રેણીકોનો ગુણાકાર એટલે કે એક્સ ગુણ્યા 5/100 વત્તા 30,000 માઇનસ એક્સ ગુણ્યા 7/100 આ પ્રમાણે થયો. હવે આના પરથી આપણે અજ્ઞાત એક્સ શોધવાનું છે, તો આપણને મળ્યું 1800 બરાબર 5/100 ઇન્ટુ એક્સ, અથવા તો 1/100 આપણે કોમન લઈ લઈએ કૌંસમાં, 1/100 કોમન લો એટલે આપણને મળ્યું અહીંયા 5x પ્લસ 1/100 કોમન લીધું આપણે, 7 વધ્યું, 7 તારીખ 21, 1, 2, 3, 4 માઇનસ 7x આ પ્રમાણે થયું. ઇમ્પ્લાઇઝ 1800 આ બે મીંડા લઈ લે ડાબી બાજુ, 5x માઇનસ 7x માઇનસ 2x પ્લસ 2,10,000 આ પ્રમાણે થયું. 2x બરાબર માઇનસ 2x ને આ બાજુ લઈ આવો ડાબી બાજુ, 2x ઇઝ ઇક્વલ ટુ 2,10,000 ઓછા 1,80,000 એટલે આપણને મળ્યા 30,000. ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 15,000, એટલે કે પહેલા બોન્ડમાં 15,000 x રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. એટલે આપણને આન્સર મળી ગયો કે ફર્સ્ટ બોન્ડમાં 15,000 રૂપિયા, અને સેકન્ડ બોન્ડમાં પણ 15,000, કારણ કે 30,000 રૂપિયા છે, ફર્સ્ટ બોન્ડમાં 15,000 રૂપિયા રોકશે તો સેકન્ડ બોન્ડમાં પણ 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડે. બંને બોન્ડમાં જો 15,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો એમને વાર્ષિક 1800 રૂપિયા વ્યાજ મળશે. તો મિત્રો, 1800 રૂપિયા વ્યાજ મેળવવું હોય તો કઈ રીતે મૂડીના ભાગ કરવા જોઈએ તે આપણને મળ્યું, એ પહેલા વિકલ્પની વાત થઈ. બીજું, વાર્ષિક વ્યાજ 2,000 રૂપિયા મેળવવો હોય તો વાર્ષિક વ્યાજ 2,000 રૂપિયા મેળવવા માટે ધારો કે ફર્સ્ટ બોન્ડમાં 1 રૂપિયા અને સેકન્ડ બોન્ડમાં કેટલા રોકવા જોઈએ? તો ફર્સ્ટ બોન્ડમાં 1 હોય તો સેકન્ડ બોન્ડમાં 30,000 ઓછા 1 રૂપિયાનું રોકાણ થાય. ટ્રસ્ટને મળતો વાર્ષિક વ્યાજ આ બે શ્રેણીકોના ગુણાકાર પરથી જ મળશે, એક્સ ગુણ્યા 5/100 વાર્ષિક વ્યાજ એનું એ જ રહેશે. પણ ટ્રસ્ટને જોઈતો વાર્ષિક વ્યાજ હવે 1800ની જગ્યાએ 2,000 છે, તો અહીંયા 1800ની જગ્યાએ આપણે લખી દઈએ 2,000. તો અહીંયા 2,000 × 100 આપણને મળ્યો 2,00,000. હવે 2x ઇઝ ઇક્વલ ટુ 2,10,000 માઇનસ 2,00,000 એટલે આપણને મળ્યું 10,000. તો એક્સ બરાબર આવ્યો 5,000, એક્સ બરાબર 5,000 તો સેકન્ડ બોન્ડમાં આવ્યા 25,000. એટલે પહેલા બોન્ડમાં 5,000 અને બીજા બોન્ડમાં 25,000 રૂપિયા રોકવામાં આવે તો ટ્રસ્ટને વર્ષે 2,000 રૂપિયા જેટલું વ્યાજ મળે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ
दाखला नंबर 20, एक सविशेष शाळाना पुस्तक भंडारमा 10 डझन रसायन विज्ञानना पुस्तको, 8 डझन भौतिक विज्ञानना पुस्तको અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે ₹80, ₹60 અને ₹40 છે. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણીક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. હવે પુસ્તક ભંડાર પાસે હશે સવિશેષ શાળા ને એના મિનિંગ ઉપર આપણે જતા નથી, આવડતું નથી એટલે નથી જતા, પણ એ ભંડાર પાસે 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે. એટલે કે 10 × 12, 1 ડઝન બરાબર 12 નંગ, એટલે કે 120 પુસ્તકો રસાયણ વિજ્ઞાનના છે. 8 ડઝન એટલે 12 96 પુસ્તકો ભૌતિક વિજ્ઞાનના છે અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે ઇકોનોમિક્સ. એના 10 એટલે 12 × 10 એ 120 પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત, હવે આ જે વેચાણ કિંમત છે, ડઝન પુસ્તકો આપ્યા છે, ડઝનનો ભાવ નથી મિત્રો, આ એક પુસ્તકનો ભાવ છે. તો તેની વેચાણ કિંમત એટલે કે રસાયણ વિજ્ઞાનના પુસ્તકની વેચાણ કિંમત ₹80 છે, ભૌતિક વિજ્ઞાનના પુસ્તકની વેચાણ કિંમત ₹60 છે અને અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત ₹40 છે. શ્રેણીક બીજગણિતની મદદથી આપણે નક્કી કરવાનું છે કે ભંડારને કેટલી રકમ મળશે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે પુસ્તકોની સંખ્યા દર્શાવતો શ્રેણી, ભંડાર પાસે જે પુસ્તકો છે એની સંખ્યા દર્શાવતો શ્રેણી. તો ભંડાર પાસે જે પુસ્તકો છે એની સંખ્યા દર્શાવતો શ્રેણી, તો રસાયણ વિજ્ઞાનના 10 ડઝન પુસ્તકો છે એટલે કે 120 પુસ્તકો છે, બરાબર રસાયણ વિજ્ઞાન ઉપર લખી દઈએ આપણે. ફિઝિક્સના ભૌતિક વિજ્ઞાન 8 ડઝન છે એટલે 12 96 પુસ્તકો ભૌતિક વિજ્ઞાનના છે અને અર્થશાસ્ત્રના 10 ડઝન એટલે 12 × 10 એ 120 આ અર્થશાસ્ત્રના પુસ્તકો છે એમ આપણે લઈ લઈએ. આ પુસ્તકોની સંખ્યા છે. વેચાણ કિંમતો આપણે લખીએ, વેચાણ કિંમતો અહીંયા બાજુમાં લખીએ, વેચાણ કિંમતો દર્શાવતો શ્રેણી. વેચાણ કિંમતો દર્શાવતો શ્રેણી, રસાયણ વિજ્ઞાનના પુસ્તકની વેચાણ કિંમત છે ₹80, ભૌતિક વિજ્ઞાનના પુસ્તકની કિંમત છે ₹60 અને અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત છે ₹40. કોલમ પણ આ જાળવી રાખશો એટલે ઉપર આપણે લખતા નથી કે આ રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે અને અર્થશાસ્ત્ર છે. હવે મિત્રો, ભંડારને કેટલી રકમ મળશે? તો રસાયણ વિજ્ઞાનના એક પુસ્તક પર ₹80 મળે છે, તો 120 પુસ્તક ઉપર 120 × 80, એટલે અહીંયા 120 × 80 એવું આપણે કરવાનું રહેશે. હા મિત્રો, મારે અહીંયા ભૂલ થઈ છે, આ જે શ્રેણીક છે આપણે જે કામ કરવાનું છે એ પ્રમાણે આપણે શ્રેણીક લઈશું. તો રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકની કિંમત ₹80 છે, તો 120 પુસ્તકની કિંમત આવશે ₹80 × 120. ભૌતિક વિજ્ઞાનના 96 પુસ્તકો છે, એકની કિંમત 60 છે, તો 96 પુસ્તકોના ભંડારને 96 × 60 રૂપિયા મળે. અર્થશાસ્ત્રના 120 પુસ્તકો છે અને એક પુસ્તકની કિંમત 40 છે, તો ભંડારને 120 × 40 કરવાથી જે રકમ થશે એટલી રકમ મળશે. માટે આપણે એવું લખી દઈએ કે ભંડારને મળતી રકમ, ભંડારને મળતી રકમ, ભંડારને મળતી રકમ બરાબર આ બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ એટલે આપણને મળ્યું 120 96 120 ગુણ્યા મેટ્રિક્સ ઓફ 80 60 40, એટલે એનો ગુણાકાર કરવાથી આપણને મળે ભંડારને મળતી રકમ 120 × 80 12 96 ઉપર 2 મિનિટ વત્તા 96 × 60 6 × 36 વડે 3, 9 × 54 ને 3 57 0 વત્તા 12 × 48 ઉપર 2 મિનિટ એનો સરવાળો કરીએ આપણે એટલે 0
बराबर 6 6 8 ने 7 15 ने 6 21 2 6 ने 5 11 ને 9 20 એટલે 15 ને આટલી રકમ મળશે 2 લાખ હા સોરી 20,160 રૂપિયા મળશે એટલે 15 ને મળતી રકમ બરાબર 20,160 રૂપિયા એ પ્રમાણે ગણી શકાશે.